હનુમાનજીનું ચરિત્ર શ્રેષ્ઠ અને અપરંપાર છે. તેઓ સંકટમોચન છે, શ્રી રામ પ્રભુના અનન્ય અને પરમ ભક્ત છે. હનુમાનજી દાદાની દેરી અને મંદિરો સમગ્ર ભારતમાં આવેલા છે. હનુમાનજીનું એક એવું જ સુંદર મંદિર બોટાદ જિલ્લાના બરવાળા શહેરમાં આવેલું છે, જે હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરનો ઇતિહાસ એક અસાધારણ વાનર સાથે જોડાયેલો છે. તો આ વિડીયોમાં હું તમને દાદાના દર્શન કરાવીશ, સાથે સાથે આ મંદિરનો આપણે સંપૂર્ણ ઇતિહાસ પણ જાણીશું. અમદાવાદથી બરવાળાનું અંતર 131 કિલોમીટર છે. ભાવનગરથી બરવાળાનું અંતર 69 કિલોમીટર છે. સિહોરથી બરવાળાનું અંતર 51 કિલોમીટર છે. વલભીપુરથી બરવાળાનું અંતર 30 કિલોમીટર છે અને બોટાદથી બરવાળાનું અંતર 27 કિલોમીટર છે. નમસ્કાર મિત્રો, હું છું ધવલ અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધવલ અગ્રાવત બ્લોગ્સ પર. મિત્રો, આજના વિડીયોમાં હું તમને દર્શન કરાવવાનો છું બરવાળા ગામના સુપ્રસિદ્ધ રોકડિયા હનુમાનજી મંદિરના, સાથે સાથે આ મંદિરનો ઇતિહાસ પણ આપણે જાણીશું. હનુમાનજીના આ મંદિરમાં હનુમાનજીની સાથે સાથે વેદ માતા ગાયત્રી અને ભગવાન ભોળાનાથ પણ બિરાજમાન છે. તો ચાલો હવે આપણે અંદર જઈને હનુમાનજી મહારાજના, ગાયત્રી માતાના અને મહાદેવના દર્શન કરીએ. રોકડિયા હનુમાનજી મહારાજ કી જય. આ સ્થાન બનાવવામાં 52 વર્ષ થયા છે. એ વર્ષ પહેલાં મારી ઉંમર નાની હતી, એ સમયમાં લગભગ 5મું ભણતો ત્યારે એકાએ વાંદરો સામે ધર્મશાળા હતી મંદિરની બાજુમાં, ત્યાં ધર્મશાળામાં એક વાંદરો આવેલો ને એ બીમાર પડ્યો. એને એક ડૉક્ટરે ખૂબ દવા કરી પણ એ વાંદરો બચ્યો નહીં. અને એ વાંદરાને ગામની ભાવના અને શ્રદ્ધાના કારણે સમગ્ર ગામમાં એમની શોભાયાત્રા કરી મૃત્યુ પછી, અને એની પછી અહીં સમાધિ આપી અને એ હનુમાનજી મહારાજની પ્રસિદ્ધ તરીકે જગ્યા પ્રસિદ્ધ થઈ. અને અહીંયા એ સમયમાં અહીંયા એક વૃક્ષ હતું લીમડો, ત્યાંથી બધા નાના બાળકોને લઈ આવતા એક પ્રયોગ કરવા માટે ઉધરસનો. એ પણ આજ પણ આ હનુમાનજી મહારાજ ઉધરસ મટાડે છે અને સમગ્ર બરવાળા શહેરનું શ્રદ્ધાનું કેન્દ્ર છે. અને એક વર્ષ પછી અહીંયા બ્રહ્મ સમાજ ભેગો થઈ અને ગાયત્રી માતાજીની સ્થાપના કરી. અહીંયા પણ એક લોકોની શ્રદ્ધાના કારણે, ખૂબ ભાઈઓ બહેનોના ગામના સહકારના કારણે અહીંયા ગ્રામેશ્વર મહાદેવની સ્થાપના કરી અને નિત્ય અહીંયા દર વર્ષે એક કથા થાય છે, રામકથા. આજે અને આવતા વર્ષે 50મી કથા સુવર્ણ જયંતી અમે ઉજવવા જઈ રહ્યા છે. આપ સર્વને આમંત્રણ, પધારજો. લીમડી સ્ટેટનું આ બરવાળા ઘેલાસા ગામ છે. ઘેલાસા નામના એક શેઠ વાણિયા વહીવટ કરતા હતા, પણ આ મંદિર દરવાજા બહાર બનેલું અને ત્યાં 50-52 વર્ષ પહેલાં, અને અહીંયા સમગ્ર બરવાળાનો ધર્મનું શ્રદ્ધાનું કેન્દ્ર છે અને સમગ્ર જ્ઞાતિ શનિવાર અને મંગળવાર નિત્ય દર્શનમાં આવે છે. પણ રોજ નિત્ય 500-700 માણસો રોજ સવારમાં દર્શન માટે આવે છે.